એની સાથે એક બીજો આપણે ચર્ચા આગળ વધારીએ, આપણા બીજા એક એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, મિતેશ પંચાલ અને રાજન શાહ પણ આપણી સાથે જોડાયેલા છે. પણ એક પાસું ખુશ આપની પાસેથી ખાસ સમજવા માંગીશ, એસબીઆઈ માટેનું જ. પહેલા ટેકનિકલ સેટઅપ આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે આજના દિવસમાં જે પ્રમાણે હમણાં યશ વાત કરી રહ્યા હતા બ્રોકરેજ હાઉસના રિપોર્ટની, ખાસા એવા એગ્રેસિવ ટાર્ગેટ્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે એસબીઆઈ માટે, અને પરિણામોને લઈને આપણે જોઈએ તો એક ખાસો એવો ઉત્સાહ પણ બનતો દેખાયો છે. તો એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો ટેકનિકલ સ્ટ્રક્ચરના ભાગરૂપે? ચાર્ટ ઉપર જોવું પડશે. આપણે જો રીસેન્ટ હાઈઝ ઉપર ટ્રેડ કરી રહ્યા છીએ તો વીકલી ચાર્ટમાં જો આપણે ટ્રેડ સેટઅપ કરીએ તો એક ઇલિયટ વેવ થિયરી આપણે જો એપ્લાય કરીએ આ સ્ટોકમાં, તો મને લાગે છે ફિફ્થ વેવનો એક પ્રારંભ થયો છે. ફિફ્થ વેવ એટલે તેજીનો એક વેવ હોય છે, અને મને લાગે છે કે આ વેવ 520 સુધી મિનિમમ જઈ શકે છે પોઝિશન બેઝ ઉપર. તો ચોક્કસ ટેકનિકલી વિક્રમ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. 422 ના સ્ટોક લોસ છે, 32 સુધી આ સ્ટોક લોસ થી ખરીદારી કરો. ઉપરની સાઈડ 520 ના ટાર્ગેટ વીકલી ઉપર દેખાઈ રહ્યા છે, જયારે ડેઈલીમાં મને લાગે છે વિક્રમ શોર્ટ કવરિંગ મૂવ આવશે. આજે ઘણા કોલ રાઇટર્સ પણ 500 સુધીના લેવલ ઉપર આપણે જોવા મળ્યા છે ઓગસ્ટ એક્સપાયરીના. તો શોર્ટ ટર્મ ટ્રેડ લેવો હોય તો 442 ના સ્ટોક લોસ થી હજુ પણ ખરીદારી કરે. ઓકે, તો તમારી પાસે ફંડામેન્ટલ અને ટેકનિકલ બંને વ્યૂ છે. ટેકનિકલ વ્યૂ તમને શોર્ટ ટર્મમાં મદદ કરશે અને ફંડામેન્ટલ વ્યૂ લોંગ ટર્મમાં તમને મદદ કરશે. ધ્યાન રાખજો, બંનેનો ખરીદારીનો જ વ્યૂ છે, પણ અત્યારે કહી શકાય ઓવરબોટ ઉપર લાગી રહ્યું છે, એટલે પણ તમને આ બંને વ્યૂ થોડાક અલગ દેખાઈ રહ્યા છે. પણ આગળ વધીએ, કમાણીની તક તો બિલકુલ ચૂકવી ન જોઈએ અને કમાણીની તક ઝડપી લઈએ. ટ્રેડિંગ કોલ્સથી શરૂઆત કરીએ. રાજન, આપથી ગુડ મોર્નિંગ, આપના ટ્રેડિંગ કોલ્સ. ગુડ મોર્નિંગ નિશા. જે પ્રમાણેનું માર્કેટનું સેટઅપ છે તે પ્રમાણે એક મેં સૌ પ્રથમ જે સ્ટોક સિલેક્ટ કર્યો છે તેનું નામ એસબીઆઈ છે. એસબીઆઈ અત્યારે એક કહેવાય કે 456 ની આસપાસ ક્લોઝિંગ આવેલું છે, અને ઓવરઓલ ઇલિયટ વેવની દ્રષ્ટિએ તમે જોવા જશો તો ડેઈલી, વીકલી અને મંથલી આ એક ગ્રાન્ડ સાયકલની અંદર આ કાઉન્ટરે એન્ટ્રી લઈ લીધેલી છે. 2009 પછી આ જે કહેવાય કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું આ ફ્રેશ બ્રેકઆઉટ છે, અને આ જે મોમેન્ટમ છે તે માઇટ બી અહીંયાથી 100% લઈ અને 150% સુધી પણ એસબીઆઈને ઉપરની તરફ લઈ જશે. નંબર વન. નંબર ટુ, રિસન્ટ સ્ટ્રક્ચરને જોવા જાઓ તો 175 થી થર્ડ વેવ ચાલુ થયો હતો, અને ફોર્થ વેવનું જે કરેક્ટિવ રેલી હતી જે અત્યારે નીચેની તરફ અરાઉન્ડ 320 ની આસપાસ કમ્પ્લીટ થઈ ચૂકી છે, અને અગેન આ કાઉન્ટરે એક પ્રીવિયસ હાઈને બ્રેક કરી અને એક ફિફ્થ વેવ મોમેન્ટમની અંદર આ કાઉન્ટર જતું રહ્યું છે. એટલે અહીંયા 460 ની આસપાસ અત્યારે કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે. ઇમિડિયેટ ટાર્ગેટની અંદર આપણને 475 સુધીના લેવલ્સ આજે આવતા જોવા મળી શકે છે, અને જેવું તેની ઉપર ટ્રેડ કરશે એટલે 485 સુધી પણ જતા આપણે જોઈશું. એટલે નેક્સ્ટ 2-3 દિવસની અંદર તેના ટાર્ગેટ એટલે 456 કરંટ રેટે હું બાય કરવાની સલાહ આપું છું, અને ટાર્ગેટની અંદર 474 થી લઈ અને 485 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, અને જ્યાં ગાડી સ્ટોપલોસ તરીકે 438 રાખવાનો રહેશે. આ જે ટ્રેડ સેટઅપ છે તેની સમય મર્યાદા 2-3 દિવસની રહેશે, પરંતુ આ કાઉન્ટર હવે લોંગ ટર્મ બાયની અંદર છે. એટલે આગળ જતા આપણે 520-580 અને ઉપરમાં માઇટ બી 800-900 રૂપિયા સુધીના પણ લેવલ્સ આવતા જોઈ શકીએ છે. એટલે ઓવરઓલ આ લોંગ ટર્મ બાય અને પોર્ટફોલિયોનું કાઉન્ટર બની ચૂક્યું છે. બાય અને હોલ્ડની સ્ટ્રેટેજી સાથે આપણે આગળ વધી શકીએ છીએ. તદઉપરાંત અહીંયા હું સિપ્લાનું કાઉન્ટરની વાત કરીશ. બાય મારું છે સિપ્લા, જે અત્યારે 935 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ટાર્ગેટની અંદર 970 થી લઈ 1000 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, અને જ્યાં ગાડી સ્ટોપલોસ તરીકે 905 રાખવાનો રહેશે. આ ટ્રેડ છે તેની સમય મર્યાદા 3-5 દિવસની રહેશે. નેટ નેટ બંને સ્ટ્રક્ચર બાય સાઇડના છે. ઓકે, તો રાજન તરફથી એક ખાસો બુલિશ વ્યૂ એસબીઆઈ માટે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે, અને એની સાથે સિપ્લા એમાં પણ ખરીદદારી માટેનો વ્યૂ બની રહ્યો છે. આજે સિપ્લાના માર્કેટ બંધ થયા બાદ પરિણામ આવશે તેના પર ખાસ ધ્યાન રાખજો. આ સાથે જ મિતેશ, ગુડ મોર્નિંગ, આપના ટ્રેડિંગ કોલ્સ. બેઝિકલી બે ટ્રેડિંગ કોલ છે. મને એવું લાગી રહ્યું છે કે હવે ફાર્મા સ્ટોક્સ જે છે એ બોટમ આઉટ થઈ રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક વર્ટિકલ રાઇઝ આપણને જોવા મળશે, કારણ કે ઓવરસોલ્ડ ટેરિટરીમાં અમુક કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે. એમાંથી પહેલી કાઉન્ટર છે એલેમ્બિક ફાર્માનું. આઈ થિંક એલેમ્બિક ફાર્મા ફ્યુચર કરંટ લેવલ પર ખરીદવાની સલાહ રહેશે. 790 રૂપિયાનો ક્લોઝ છે. સ્ટોપલોસ રહેશે એમાં 774 રૂપિયાનો. ટાર્ગેટ રહેશે એમાં 806 રૂપિયાના. બીજું સ્ટોક્સ છે સિમેન્સ. આઈ થિંક 2000-2020 વચ્ચે બહુ સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન થયું છે, અને ટેકનિકલી 2028 ઉપર ડેઈલી અને આવલી ચાર્ટ ઉપર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ વિથ વોલ્યુમ જોવા મળ્યું છે. તો સિમેન્સના ફ્યુચર કરંટ લેવલ પર ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપલોસ રહેશે એમાં 2005, ટાર્ગેટ રહેશે એમાં 2108. સ્ટોક છે એની સમય મર્યાદા.
ઓકે, એલેમ્બિક ફાર્મા અને સિમેન્સ ફ્યુચર બંને કાઉન્ટર ફ્યુચરમાં લેવાની સલાહ તમને અત્યારે મિતેશ તરફથી મળી રહી છે. ત્યારે કુશ, આપને ટ્રેડિંગ કોલ્સ મેટલ સેક્ટર સ્ટ્રોંગ રહી શકે છે અને મારા બંને કોલ મેટલ સેક્ટરમાંથી જ છે. ફર્સ્ટ કોલ ઇઝ ઓન ટાટા સ્ટીલ. મને લાગે છે ટાટા સ્ટીલ ના ફ્લેટ પેટર્ન નું બ્રેકઆઉટ આવ્યું છે ગઈકાલે. ઓફકોર્સ ફ્લેટ ક્લોઝ આપ્યું છે પણ એક પેટર્ન નું બ્રેકઆઉટ ગઈકાલે કન્ફર્મ થયું છે કે રિસ્ક લઈ શકાય 1409 ના સ્ટોપલોસ થી ઉપર. મને લાગે છે 1490 ના ટાર્ગેટ 3-4 સેશન માં આવી શકે છે. અને સેકન્ડ ઇઝ જિંદાલ સ્ટીલ. જિંદાલ સ્ટીલ માં આપણે ગઈકાલે હાઈ ઉપર થી સારું કરેક્શન થયું છે પણ મને લાગે છે 412 ના સ્ટોપલોસ થી એક રિસ્કી બાય બની રહી છે અને 447 ના ટાર્ગેટ બની રહે છે. બંને કોલ 4-5 સેશન માટે છે. મેટલ સેક્ટર ઉપર કૃષ્ણ બુલિશ વ્યૂ અને ત્યાં એમને ખરીદદારી કરવા માટેની સલાહ આપી રહ્યા છે. તો આજના દિવસમાં જો આપણા એક્સપર્ટ તરફથી આપણને લાર્જ કેપ કાઉન્ટર્સ ઉપર એક ખરીદદારી માટેના કોલ આવતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કે મિડ કેપના ફ્રન્ટ ઉપર થોડું જે આપણને પ્રેશર દેખાઈ રહ્યું હતું ત્યાં કદાચ હજુ એકાદ દિવસ બે દિવસ આપણને આ પ્રકારે પ્રોફિટ ટેકિંગ આવતું દેખાઈ શકશે. તો લાર્જ કેપ કાઉન્ટર્સ ઉપર અત્યારે ફોકસ આવતું દેખાઈ રહ્યું છે. લાર્જ કેપ કાઉન્ટર્સ ની વાત થઈ રહી છે ત્યારે આજે એક આખું ગ્રુપ ફોકસમાં રહેતું દેખાશે. સુનિલજી, આપનો એક પર્સપેક્ટિવ સમજવા માંગે છું આના માટે. વોડાફોન આઈડિયા જે પ્રમાણે આપણને રિસેન્ટ ટાઈમની અંદર ન્યૂઝ ફ્લો આવતા દેખાઈ રહ્યા છે અને જે પ્રમાણે કુમાર મંગલમ બિરલાએ ગઈકાલે તો અહીંયા ચેરમેન પદેથી પણ જે સ્ટેપ ડાઉન કરી દીધું છે, સરકારને પણ ચિઠ્ઠી લખીને જે પ્રમાણેની એમને રજૂઆત કરી હતી, આજે શું લાગે છે કે આ બિરલા ગ્રુપની બધી જ કંપનીઝ ઉપર આના થોડા રિએક્શન્સ આવતા દેખાશે? વિક્રમ, તમારી વાત સાચી છે કે જે રીતે કુમાર મંગલમ બિરલાએ, અને એક જમાનો મને યાદ છે વિક્રમ કે કુમાર મંગલમ બિરલા ગ્રુપમાં સૌથી મોસ્ટ વેલ્યુએબલ કંપની આઈડિયા હતી. વે વેરી પ્રાઉડ અબાઉટ તે હતી ત્યારે. આગા સંજીવ આગા એને મેનેજ કરતા હતા અને આજે સ્થિતિ એવી છે કે કુમાર મંગલમ બિરલા આખી કંપની આઈડિયા પોતાનો જે સ્ટેક છે એ ગવર્મેન્ટને કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને તેને આપવા તૈયાર છે. આઈ થિંક એની તો વિક્રમ એક જ એક સમજવાની જરૂર છે કે કદાચ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ચાહે છે કે ખાલી આ ઇન્ડસ્ટ્રીમાં ડુઓપોલી રહે, એક બહુ મહત્વનું છે. અને આઈ થિંક આ બધો જ આધાર અને મદાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો શું વ્યૂ છે એના પર છે વિક્રમ. કે મને નથી લાગતું કે જ્યારે ઇન ધ પાસ્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્લિયરલી કીધું હતું કે અમે નથી ચાહતા કે આ ઇન્ડસ્ટ્રીમાં ડુઓપોલી રહે. કેમ? એનું રીઝન એ છે વિક્રમ, કેમ કે આની અસર આખી ઇકોનોમીના પર બહુ મોટી થઈ શકે. જો ડુઓપોલી થાય તો કદાચ એફોર્ડેબિલિટી એક મોટો પ્રશ્ન ક્વેશ્ચનનો ઉભો થાય. અને કદાચ પછી જે રીતે આ લોકોનું જે મિશન છે કે બધી જ ભારત નેટ કરીને જે બધી જ અલગ અલગ જગા પર પહોંચવું છે એ કદાચ ન પણ પહોંચી શકે. તો મારું એવું માનવું છે વિક્રમ કે કદાચ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વોડાફોન આઈડિયાને મર્જ કે ઓલી ડાઉન થવા નહીં દે. અને ક્યાંય કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવી કોઈ પોલિસી એક્શન લઈને આવશે કે તેનાથી વોડાફોન આઈડિયા ટકી રહે અને આપણે બે નહીં પણ 3 પ્લેયર રહે. તો યસ, તમારી વાત સાચી છે કે કદાચ ન્યૂ સેન્ટિમેન્ટ છે કદાચ એના લીધે બધે જ કંપનીઓના પર અસર આવી શકે. પણ જો તમારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી લેવી હોય ને વિક્રમ, અને આપણે કહે ને કે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હાઈ રિસ્ક હાઈ રિટર્ન, તો સમજી લો કે તમારો આમાં 6 રૂપિયાનો ભાવ છે, તમારો 100% તમારા પૈસા જવાના છે. તમે એ સ્ટ્રેટેજી તમે ચાલો ને તો કદાચ પોસિબિલિટી છે કે કદાચ તમને આમાં સારું એવું વર્તન મળી શકે. તો મારી સલાહ એ છે કે જો તમે હાઈ રિસ્ક અને હાઈ રિટર્ન વાળા ઇન્વેસ્ટર્સ હો ને તો કદાચ યુ શુડ ડેફિનેટલી ટેક એ ચાન્સ એન્ડ ઇન્વેસ્ટ ઇન વોડાફોન આઈડિયા, કીપિંગ ઇન માઇન્ડ કે કદાચ તમારા 100% પૈસા જઈ શકે. પણ જો કદાચ આ કંપની બચી ગઈ અને કદાચ એ કંપની રિવાઇવ થઈ ગઈ, આઈ થિંક ધીસ કંપની કુડ બી અ મલ્ટીબેગર કાઇન્ડ ઓફ સ્ટફ. સો હાઈ રિસ્ક હાઈ રિટર્ન મારી સલાહ છે. જો કદાચ રિસ્ક લેવું હોય તો પછી એક પેલો ડાયલોગ છે ને કે રિસ્ક રિસ્ક હે તો રિસ્ક હે સમથિંગ ઓફ સાઇડ ધેટ સોર્ટ. આઈ થિંક ઇટ્સ અ રિસ્ક કંપની બેઝિકલી ડેફિનેટલી કોલ્સ ફોર ધેટ કાઇન્ડ ઓફ રિસ્ક. હાઈ રિસ્કી કાઉન્ટર છે. અને તમે જો પહેલી વાર મેં સુનિલ સરને આ સ્ટેટમેન્ટ આપતા જોયું છે તો હું પણ સરપ્રાઈઝ છું. પણ રિસ્કી બેટ છે, ધ્યાન રાખજો. સાવચેતી રાખીને તમારે ટ્રેડ લેવું હોય તો ભવિષ્ય માટે લઈ શકો છો, કારણ કે હજુ પણ અહીંયા ઓવરહેંગ છે. હજુ ખબર નહીં શું નિર્ણય આવશે અહીંયાથી, પણ ડેફિનેટલી નજર રાખીશું વોડાફોન આઈડિયા ઉપર. પણ સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ બીજી ચર્ચાને આગળ વધારીએ.